नमस्कार, एक्सोटिक वेबमीडिया डिजिटल चैनल वर्ल्ड वाइड प्रेजेंट्स विश्व महिला दिन अंतर्गत एक मुलाकात आत्मनिर्भर नारी के साथ। अने आज हमारे साथ है सूरत ना खूब जानीता एवं ज्वेलर्स दीपशालभाई ज्वेलर्स ना ओनर, એનું નામ છે શીતલ ચોકસી। શીતલજી, તમારું સ્વાગત છે અમારા આ કાર્યક્રમમાં, અને સૌથી પહેલાં આપને વિશ્વ મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામના। થેન્ક યુ સો મચ યામિનીજી। અને શીતલજી સાથે વાત કરીશું કે આપણો આ કાર્યક્રમ જે છે તે લાઈફ જર્ની, સોશિયલ, જેઓ સમાજમાં કંઈ કાર્ય કરે છે એવી મહિલાઓ, અને જેમની કંઈક મોટિવેશનલ સ્ટોરી છે, જેમની સક્સેસ સ્ટોરી છે, એવી મહિલાઓના લગભગ 151 ઇન્ટરવ્યૂઝ અમારી ચેનલ દ્વારા થઈ રહ્યા છે, અને એમાં શીતલ ચોકસીજી અહીંયા આજે ઉપસ્થિત છે, અને એમની સાથે આપણે વાત કરીશું આજે કે તેમની લાઈફ જર્ની કેવી છે। હાલમાં તેઓ ખૂબ જ મતલબ સોશિયલ એક્ટિવ છે, મતલબ કે સમાજ સેવા માટે ખૂબ કાર્ય કરી રહ્યા છે। તો સૌથી પહેલાં તો શીતલજી, તમને મારે એ પ્રશ્ન પૂછવો હતો કે હમણાં તમે સોશિયલ ખૂબ એક્ટિવ છો, પણ એના પહેલાં તમે શું હતા અને કેવી રીતે તમે વિચાર્યું કે હું સમાજ માટે કંઈક કરું? હું બેઝિકલી કેલકાટાથી બિલોંગ કરું છું જી। લગ્ન કરીને અમે સુરત આવ્યા, દીપક ને હું બંને જી। તો પહેલાં તો હાઉસવાઈફ તરીકે જ મારા બધા ડ્યુટીઝ મેં નિભાવી, પણ હવે થોડા વર્ષોથી દીપક હંમેશા હરહમેશ જે પણ આવે એમને હેલ્પ કરવા હંમેશા રેડી હોય છે, કે ખાસ કરીને વુમન એમ્પાવરમેન્ટની જે વાત કરીએ તો એ થોડાક બિઝી રહેવા માંડ્યા, એટલે મને એમ કે એમને થોડાક પુશ કર્યો કે હવે તું પણ સોશિયલી એક્ટિવ થા જી। તો એ જે જગ્યા નહોતા પહોંચી શકતા તો મને એમને કીધું કે હવે તું અટેન્ડ કર સોશિયલી, અને મને પર્સનલી સોશિયલી એક્ટિવ રહેવું વધારે ગમતું હતું જી। સો એમને મને એન્કરેજમેન્ટ આપ્યું કે તું સોશિયલી એક્ટિવ થા અને તને ગમે પણ છે તો તું એન્જોય પણ કરશે જી। સો છેલ્લા 5-1 વર્ષથી એ જ્યાં જ્યાં એમને હું ટ્રાય કરું કે જ્યાં એમને હું સપોર્ટ કરી શકું તે સપોર્ટ આપું મારો જી જી જી। તો અચાનક હાઉસવાઈફમાંથી અચાનક તમે આ ફિલ્ડમાં આવ્યા, તો તમે કેવું ફીલ કર્યું? અચાનક એ તો કહી શકે, બટ મને જે ગમતું હતું સોશિયલી એક્ટિવ રહેવું, તો જ્યારે હું સોશિયલ બધા સોસાયટી સામે આવી તો મને એમ થયું કે સોસાયટી આપણને કેટલું આપે છે, તો મને પણ એક ઇન્સ્પિરેશન મળ્યો કે અમે કેટલી જગ્યા દીપક સાથે વિઝિટ કર્યું, તો મને ફીલ થયું કે સોસાયટીને પણ આપવાનો મારો પણ હવે ડ્યુટી થાય છે, તો એને હું આવી રીતના સોશિયલી દીપક સાથે એક્ટિવ થઈને હું પણ એક સોસાયટીને કંઈક પાછું આપી શકું છું જી 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 જી। તમારા જ્યારે તમે આવી રીતે બહાર સમાજ માટે કામ કરવા માટે નીકળ્યા, સમાજને કંઈ આપવા માટે જ્યારે તમે બહાર આવ્યા, ત્યારે તમારા પરિવાર સાથેનો જે હતું કે ભાઈ ફૂલ ટાઈમ જ્યારે તમે પરિવારમાં આપતા હો અને અચાનક તમે બહાર નીકળો, તો તમે પરિવારને પછી હવે કેવી રીતે મેનેજ કરો છો? જે કંઈ છે એ ફેમિલીના સપોર્ટના લીધે જ હોય છે જી। તો ફેમિલીમાં જે બધા અમને સપોર્ટ કરે, એટલે મીન્સ બધું મેનેજમેન્ટ કરીને પછી જ અમે અમારી રીતે જે ટાઈમ આપવાનો હોય એ ટાઈમ કાઢી અને બધું બેલેન્સ કરી, એટલે બધું ઓલરેડી સેટ થઈ જતું હોય છે જી જી। એટલે એ સેટિંગ કરીને જ પછી સોશિયલી બહાર આવી જી। ખૂબ સરસ આપે વાત કહી, અને જે આપણે વાત કરીએ છીએ કે આત્મનિર્ભર નારી સાથેની આજે જ્યારે મુલાકાત આપણે કરી રહ્યા છે, તો શીતલબેનનું એવું કહી શકાય કે તેઓ ઇનડાયરેક્ટલી ઘણા બધા લોકોને એવી મદદ કરે છે, હેલ્પ કરે છે, અને દીપકભાઈ દ્વારા એમના હસબન્ડનો એક ખૂબ સપોર્ટના સાથે તેઓ કામ કરી રહ્યા છે। તો એવા શીતલ ચોકસી સાથે આપણે વાત કરી રહ્યા છીએ, પણ શીતલજી એક બીજી વાત આપની સાથે હું કરીશ કે જે હસબન્ડને સપોર્ટ કરવાની વાત છે, તો એ પણ એક આત્મનિર્ભર થવાનું કામ જ છે, કારણ કે હસબન્ડને સપોર્ટ કરો છો તો હસબન્ડ પણ કંઈક વધારે સારું કામ કરી શકે છે। તો બિઝનેસમાં તમે તમારા હસબન્ડને કેવી રીતે મદદરૂપ થઈ શકો છો? બિઝનેસમાં કહીએ તો મારું ફેમિલી પણ, હું જે કેલકટાથી આવું છું, મારા ફાધર પણ એક જ્વેલર છે, અને અમે મોસ્ટલી જ્વેલર્સ સાથે જ્વેલર્સમાં લગ્ન કરવાનું વધારે પ્રેશર આપે છે, જેથી કરીને હું અહીંયા આવી તો હું ઓલરેડી સેટ હતી આ જ્વેલરી લાઈનમાં જી। મેં મારા ફાધર સાથે પણ જ્વેલરીનું બધું ડિઝાઇનિંગ છે, માર્કેટિંગ છે, બધું કરેલું છે, સો અહીંયા પણ હું દીપક સાથે મળીને માર્કેટિંગ છે, કસ્ટમર સેટિસ્ફેક્શન
ન્યૂ ટ્રેન્ડની ગાઈડન્સ કે અત્યારે શું ન્યૂ ટ્રેન્ડ છે જ્વેલરીમાં, એ બધી વસ્તુમાં પણ સપોર્ટ કરીને એમને ખાસું હેલ્પ પણ ટ્રાય કરવાની કોશિશ કરું છું. મતલબ બિઝનેસને વધારવા માટે તમે હેલ્પ કરી રહ્યા છો એવું કહી શકાય? બિઝનેસને વધારવા કરતાં જે બિઝનેસ છે એને વધારે સારી રીતે લોકો સુધી તમે પહોંચાડો એ વધારે મહત્ત્વનું છે. એ ખૂબ જ સરસ તમે વાત કહી એટલે શીતલજી આપનો ખૂબ ખૂબ આભાર. પણ આપણે જતાં જતાં આ વિશ્વ મહિલા અંતર્ગત આ કાર્યક્રમ આપણો છે કે એક મુલાકાત આત્મનિર્ભર નારી કે સાથ, તો અમારી મહિલાઓ જે છે તેમને શું મેસેજ આપજો, જે યંગસ્ટર્સ છે જે અમારી વુમન્સ છે તેને શું સંદેશો આપશો આપ? વુમન એમ્પાવરમેન્ટ માટે એક જ વસ્તુ કહીશ કે વુમન્સ જે કરી શકે કોઈ કરી ન શકતું. આપણે એક એવા સોલ છીએ જેના અંદરથી એક બીજું સોલનો જન્મ થાય છે. સો હર હંમેશ ખુશ રહ્યો, તમે જે કરો છો એનામાં ખુશ રહ્યો અને જે પળ છે એને વધારે એન્જોય કરો આગળ પાછળનું વિચારવા કરતાં. અને ઓલવેઝ બી કમિટેડ ટુ વન થિંગ એન્ડ યુ વિલ બી કમિટેડ ટુ એવરીથિંગ. તો જે કરો છો એને હંમેશા કમિટમેન્ટ સાથે કરો. જી, ખૂબ સરસ વાત કહી આપને. અને આવી જ રીતે શીતલજી ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન. વિશ્વ મહિલા દિનની ખૂબ ખૂબ શુભકામના આપને ફરીથી. અને ફરીથી આવા બીજા કાર્યક્રમો એટલે કે ખૂબ જ સુંદર અને ખૂબ જ સારી એવી બ્યુટીફુલ મહિલાઓ સાથે આપણે પાછા મળીશું. એક મુલાકાત આત્મનિર્ભર નારી કે સાથ, તો અમારી સાથે જોડાયેલા રહો અને એક્ઝોટિક વેબ મીડિયાને ફોલો કરો, ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, ફેસબુક લાઇક કરો અને અમારી સાથે જોડાતા રહો. બીજા નેક્સ્ટ એપિસોડમાં પાછા મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ.